स्टैंडर्ड फॉर इंग्लिश धोरण चार अंग्रेजी बीजू सेमेस्टर नो आपने शुरुआत करिए। हवे रिविजन नंबर एक मळ्यु। चलो एक्टिविटी नंबर एक, बंद बेसता न हो ए शब्द फरते गौर करो। एक रेड ब्लू बिग अने ग्रीन। तो जुओ रेड एटले के लाल, ब्लू एटले बिग एटले मोटू अने ग्रीन एटले लीलु। तो त्रण कलर छे अने एक शू छे मोटू बतावे। तो आ अलग कयु पड़े छे? बिग अलग पड़े। बीजा नंबर डॉक्टर टेलर सिस्टर अने टीचर। तो त्रण व्यवसायकार छे। ज्यारे त्रीजा नंबर नो संबंध छे डॉक्टर एटले के वैद्य डॉक्टर, टेलर एटले दर्जी, सिस्टर एटले बहन अने टीचर एटले शिक्षक। नंबर त्रण एलिफंट। एलिफंट एटले हाथी। કેટ, કેટ એટલે બિલાડી, નર્સ અને ડોગ। તો જુઓ એલિફન્ટ એટલે હાથી પ્રાણી છે, કેટ એટલે બિલાડી પ્રાણી છે, નર્સ કોણ છે? માણસ છે, અને ડોગ કૂતરો એ પણ પ્રાણી છે। અલગ શું પડે છે? નર્સ, એની પર તે ગોર કરવાનું। ચલો ચોથા નંબરે બનાના એપલ બોલ અને ગ્રેપ્સ। બનાના એટલે કેરું, એપલ એટલે સફરજન, બોલ એટલે દડો અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, બરાબર છે? તો અલગ શું પડે છે? બોલ, બાકીના બધા ફળ છે, બોલ રમવા માટે છે। પાંચમો નંબર સ્મોલ બિગ બ્રાઉન અને ટોલ। જુઓ આમાં પહેલામાં જે આ અલગ પડતું હતું અહીંયા કલર અલગ પડે છે। સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બ્રાઉન એટલે બદામી અથવા કથ્થાઈ અને ટોલ એટલે ઊંચું। તો જુઓ આ બધી વિશેષતા બતાવે છે, જ્યારે આ રંગની વિશેષતા બતાવે છે માટે આ અલગ પડશે। છઠ્ઠા નંબરે રાઉન્ડ સ્ક્વેર યલો ટ્રાયંગલ। હવે આ પણ વિશેષતા બતાવે છે, રાઉન્ડ એટલે કે ગોળ, સ્ક્વેર એટલે કોઈ કહે છે સરસ, વેરી ગુડ, યલો એટલે પીળો અને ટ્રાયંગલ એટલે વેરી ગુડ। તો અહીંયા શું અલગ પડે છે? યલો। ચલો હવે આપણે નંબર એક્ટિવિટી નંબર ટુ જોઈશું। પતંગનું ચિત્ર દોરો। અહીંયા શું દોરવાનું છે? અહીંયા તમારે પૂંછડી દોરી દેવાની। હો ભાઈ મારે દોરવાની રહી ગઈ છે, શું દોરવાની? લાંબી પૂંછડી દોરી દેવાની। પતંગ કેવો દોરવાનો? તમે જો અહીંયા આપ્યો છે સ્મોલ, સ્મોલ એટલે કે નાનો દોરવાનો, રેડ એટલે કે આની અંદર લાલ કલર તો છે બરાબર, પછી બિગ એટલે મોટો, લોંગ એટલે જો સ્મોલ અને બિગ એકબીજાને વિરુદ્ધી થાય, લોંગ એટલે લાંબુ, લોંગ એટલે લાંબુ, સ્ક્વેર એટલે ચોરસ, સ્ક્વેર એટલે બ્લુ એન્ડ વ્હાઈટ એટલે વાંદરી અને સફેદ, વાંદરી આ કલર આપ્યા છે, આ જુદા જુદા શબ્દો આપ્યા છે। આ શબ્દોનો ઉપયોગ કરી આપણે આ ખાલી જગ્યા પૂરવાની। જો નીચે આપેલી ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઈઝ, કલર અને શેપ ઉપર ફુગ્ગામાં આપેલા શબ્દોની યોગ્ય શબ્દની પસંદગી કરી લખો। હવે આપણે જે પતંગ દોર્યો આમાંથી કેવો છે એ લખવાનું છે। તો ધીસ ઇઝ માય કાઇટ, આ મારો પતંગ છે, આ મારો પતંગ છે। ઇટ ઇઝ સ્મોલ, જો આપણો પતંગ નાનો છે, મોટો નથી એટલે અહીંયા સ્મોલ આવશે, મોટો દોડ્યા તો આવડો મોટો, તો શું આવત? બિગ આવત, શું આવત? બિગ। ઇટ ઇઝ રેડ, તે કયા રંગનો છે? મારો પતંગ લાલ રંગનો, જો તમે અંદર પીળો રંગ પૂરો તો તમારે શું લખવાનું? હા યલો, જો તમે બ્લુ એન્ડ વ્હાઈટ વાદળી અડધો કરો અને અડધો સફેદ કરો તો તમારે શું કરવાનું? બ્લુ એન્ડ વ્હાઈટ। ચલો ઇટ ઇઝ સ્ક્વેર, જો મારો ચોરસ, તમે લગભગ પતંગ ચોરસ જ હોય, તમે લંબચોરસ બનાવો તો પણ બનાવી શકાય, આ નાનું કરવાનું, આ લાંબુ કરી દેવાનું। ઇટ ઇઝ સ્ક્વેર ઇન શેપ, ઇટ હેઝ અ લોંગ ટેલ, તેને લાંબી પૂંછડી છે, મારા પતંગને છે અહીંયા દોરવાની છે, બરાબર છે? આવડી ગયું? હવે એક્ટિવિટી નંબર થ્રી, પ્રવૃત્તિ ત્રણ, પ્રવૃત્તિ શું છે? અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપી છે, શેની બનાવવાની રીત આપી છે? લીંબુ શરબત, લીંબુ બનાવવાની નહીં, લીંબુ શરબત। ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો, સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી ખાલી જગ્યામાં ફરીથી લખો। ચલો પહેલું, ટેક અ લેમન, કટ ઇટ ઇન ટુ ટુ પીસ, એક લીંબુ લો એને બે ભાગમાં કાપો। પુટ ટુ સ્પૂન ઓફ સુગર, મિક્સ ઇટ વેલ, બે ચમચી ખાંડ લો અને બરાબર મિક્સ કરો। રિમૂવ ધ સીડ્સ, બીજડા હોય જે બીજ હોય એ દૂર કરો। એડ સમ સોલ્ટ, થોડું મીઠું નાખો। સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન ટુ યોર ગ્લાસ, બે કટકા કર્યા પછી આપણે શું કરીએ? દબાઈને રસ એના ગ્લાસમાં કાઢીએ। એડ વોટર, પાણી ઉમેરો। શું? યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારો શરબત, લીંબુ શરબત તૈયાર છે। ચલો હવે આમાંથી પહેલું જુઓ, પહેલાં શું કરવું પડે? લીંબુ લેવું પડે, પછી એને બે ભાગમાં કાપવું પડે, કાપ્યા પછી એમાંથી શું કરવા પડે? બીજ દૂર કરવા પડે, બીજ દૂર કરવા પડે ભાઈ।
પછી એને નીચેવું પડે ગ્લાસમાં, પછી એમાં પાણી રેડવું પડે, શું કરવું પડે, પછી એમાં શું કરવું પડે, મીઠું ચપટી નાખવાનું, અને એમાં પછી જોઈએ એટલી ખાંડ નાખીને બરાબર હલાવવાનું, હલાવી દઈએ એટલે આપણું લીંબુ શરબત તૈયાર થઈ જાય. તો સૌ પ્રથમ પહેલું આવશે નંબર એક, નંબર બે, નંબર ત્રણ, નંબર ચાર, નંબર પાંચ, નંબર છ અને નંબર સાત. તો સાતે સાત વાક્ય અહીંયા લખવાના છે. પહેલું, ટેક અ લેમન, કટ ઇટ ઇન્ટુ ટુ પીસ. લીંબુ લો એને બે ભાગમાં કાપો. રિમૂવ ધ સીડ્સ, સીડ્સ એટલે કે બીજ, બીજ દૂર કરો. સ્ક્વીઝ આઉટ ધ જ્યુસ ઇન્ટુ અ ગ્લાસ. સ્ક્વીઝ એટલે દબાવી, નીચોઈને જ્યુસ એટલે કે રસ કાઢો. કેમાં કાઢો? ગ્લાસમાં. એડ વોટર, પાણી ઉમેરો. એડ સમ સોલ્ટ, થોડું મીઠું ઉમેરો. પુટ ટુ સ્પૂન ઓફ સુગર, મિક્સ ઇટ વેલ. બે ચમચી ખાંડ લો, બરાબર હલાવો. યોર લેમન જ્યુસ ઇઝ રેડી. તમારું લીંબુ શરબત તૈયાર છે. ઘરેથી બધાએ આવું સરસ મજાનું લીંબુ શરબત શું કરવાનું? બનાવવાનું. ચલો એક્ટિવિટી નંબર ફોર, ઘરેથી ગુજરાતીમાં તમારે લીંબુ શરબત બનાવવાની શું લખવાનું? રીત લખી લાવવા ગુજરાતીમાં, અને અહીંયા સામા લખવાની? અંગ્રેજીમાં. સમજણ પડી? ઘરે જે બનાવવાનું મમ્મી પપ્પાને પાવાનું. એક્ટિવિટી નંબર ફોર, ચોથી પ્રવૃત્તિ. ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારોના નામ આપેલા છે. જુઓ ફૂલ છે, જોયા ફૂલોની અંદર એના વ્યવસાયનું વર્ણન કરવામાં આવ્યું છે. ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. ચલો હું બોલું, તમારે ઓળખવાનું છે. અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર, ચિત્ર દોરતો હોય માણસને શું કહેવાય? પેન્ટર, ચિત્રકાર. ઇંગ્લિશમાં બોલવાનું છે ભાઈ, પેન્ટર કહેવાય. શું કહે? ચિત્રકારને ઇંગ્લિશમાં શું કહેવાય? પેન્ટર. એ પેન્ટર, બરાબર. એન આર્ટિસ્ટ એટલે કલાકાર પણ કહેવાય. ચલો અ પર્સન હુ હેલ્પ ધ ડોક્ટર, એ વ્યક્તિ કે જે ડોક્ટરની મદદ કરે છે, શું કહેવાય એને? નર્સ. શું કહેવાય? અ નર્સ. ચલો અ પર્સન હુ ડિલિવર્સ લેટર, એ વ્યક્તિ જે પત્રો વહેંચે છે, પોસ્ટમેન. શું કહેવાય એને? પોસ્ટમેન. ચલો અ પર્સન હુ ટીચ ઇટ ચિલ્ડ્રન, એ વ્યક્તિ જે બાળકોને ભણાવે છે, શીખવે. હા, અ ટીચર. શું કહેવાય? અ પર્સન હુ હેલ્પ સિક પીપલ, એ વ્યક્તિ જે માંદા માણસોની મદદ કરે છે, ડોક્ટર. કોણ? તો આ થયું. જો અહીંયા આપેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ, આ પાંચમાંથી કયા અહીંયા આવે એ આપણે અહીંયા શોધીને લખવાના હતા. આ લખાઈ ગયા છે. હવે મિત્રો આપણે કેટલુંક વ્યાકરણ જોઈશું જેની અંદર હુ અને વોટ વિશે સમજીશું. પ્રથમ હુ, ડબલ્યુ એચ ઓ, હુ એટલે કોણ. કોઈ પણ વ્યક્તિ વિશે માહિતી મેળવવા હુ વડે પ્રશ્ન પૂછાય છે. જેમ કે હુ ઇઝ સી અથવા હુ ઇઝ હી. જો છોકરી હોય, સ્ત્રી હોય તો હુ ઇઝ સી, અને પુરુષ હોય તો હુ ઇઝ હી. બે, ડબલ્યુ એચ એ ટી, વોટ એટલે શું. કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે ડબલ્યુ એચ એ ટી, વોટ વડે પ્રશ્ન પૂછાય છે. જેમ કે વોટ ઇઝ સી, તેણે શું છે, અથવા તો વોટ ઇઝ હી, તે શું છે. હવે કેટલાક ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ્સ એટલે કે ઉદાહરણ. એક, હુ ઇઝ હી, તેઓ કોણ છે. જો આ રીતે લખાય ને ઉચ્ચાર, હુ ઇઝ હી, તો હી ઇઝ કિશોરભાઈ. હી ઇઝ કિશોરભાઈ, તેઓ કિશોરભાઈ છે. વોટ ઇઝ કિશોરભાઈ, વોટ ઇઝ કિશોરભાઈ, કિશોરભાઈ શું છે. તો કિશોરભાઈ ઇઝ અ ફાર્મર, કિશોરભાઈ ખેડૂત છે. બીજું, હુ ઇઝ સી, તેઓ કોણ છે. સી ઇઝ તરલાબેન, તેઓ તરલાબહેન છે. વોટ ઇઝ તરલાબહેન, તરલાબહેન શું છે. તો તરલાબેન ઇઝ અ ટીચર, તરલાબહેન શિક્ષિકા છે. તો મિત્રો આપણે અહીંયા હુ અને વોટ વિશે સમજ્યા. હવે આપણે કેટલાક સ્પેલિંગ જોઈએ. અવર હેલ્પર્સ એટલે કે આપણા મદદગાર. અહીંયા હેલ્પર એટલે કે મદદગાર, અને પ્લેસ એ કયા સ્થળે છે તે છે. એક, ટીઈ એ સી એચ ઈ આર, ટીચર એટલે શિક્ષક. શિક્ષક ક્યાં હોય, તો એસ સી એચ ડબલ ઓ એલ, સ્કૂલ એટલે કે શાળામાં. બે, ડી ઓ સી ટી ઓ આર, ડોક્ટર એટલે ડોક્ટર. ક્યાં હોય, તો એચ ઓ એસ પી આઈ ટી એ એલ, હોસ્પિટલ એટલે દવાખાનાની અંદર. ત્રણ, એન યુ આર એસ ઈ, નર્સ એટલે નર્સ. ક્યાં હોય, તો એચ ઓ એસ પી આઈ ટી એ એલ, હોસ્પિટલ એટલે કે દવાખાનામાં. ચાર, પોલીસમેન અથવા તો પોલીસમેન એટલે પોલીસ. ક્યાં હોય, તો પોલીસ સ્ટેશન, પી ઓ એલ આઈ સી ઈ એસ ટી એ ટી આઈ ઓ એન, પોલીસ સ્ટેશન. પાંચમું, પોસ્ટમેન, પી ઓ એસ ટી એમ એ એન, પોસ્ટમેન એટલે ટપાલી. ક્યાં હોય, તો પોસ્ટ ઓફિસ, પી ઓ એસ ટી ઓ ડબલ એફ આઈ સી ઈ, ટપાલ કચેરી હોય. છઠ્ઠું,
ફાર્મર FARMER ફાર્મર એટલે ખેડૂત ક્યાં હોય તો FIELD ફિલ્ડ એટલે કે ખેતર અથવા તો FARM ફાર્મ એટલે પણ ખેતર થાય નંબર 7 ટેલર TAILOR ટેલર એટલે દરજી ક્યાં હોય તો SHOP શોપ એટલે દુકાન તો મિત્રો આ આપણે કેટલાક સ્પેલિંગ જોયા આ વિડિયો વારંવાર જોવાનો એ પ્રમાણે તમારા પુસ્તકની અંદર શું કરવાનું છે લખવાનું છે અને જેટલા સ્પેલિંગ અહીંયા મેં સમજાવ્યા એ બધા સ્પેલિંગ લખી લખીને શું કરવાના ચલો ભણવાની મજા આવી તો મહેનત કરવાની અને ભણવાનું